વેલકમ ટુ સિરી એજ્યુકેશન. આજનો આ વિડીયો છે તે જે સામયિક ટેસ્ટ સપ્ટેમ્બર 2020ની છે, જે ધોરણ 4 વિષય ગુજરાતીની અંદર મૂકેલ છે ગુજરાત ગવર્મેન્ટ તરફથી, તેનો આ વિડીયો છે સોલ્યુશનનું. તો આજનો આ વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં આપેલ બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ના ભૂલતા. શરૂ કરીએ આજનો આ વિડીયો. પ્રશ્ન પહેલો, નીચે આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. પ્રશ્ન માર્ક છે 5. ઉદાહરણ આપેલું છે દયાળુ અને પ્રાણી. તો અહીંયા વાક્ય બનાવેલું છે દમાસ્કાના અલી હુસેને પ્રાણીઓ માટે ખૂબ દયાળુ. તેવું પહેલો પ્રશ્ન, વરસાદ અને નદી. તો વાક્ય, વરસાદ આવવાથી નદીમાં પૂર આવે છે. 2. પૈસા અને દૂધ. વાક્ય, દૂધ લેવા માટે પૈસાની જરૂર પડે છે. 3. આશ્ચર્ય અને પ્રશ્ન. વાક્ય, શિક્ષકે મને પ્રશ્ન પૂછતા મને આશ્ચર્ય થઈ જોઈ રહ્યો. 4. હજ અને પુણ્ય. વાક્ય, હજ કરવાથી પુણ્ય મળે છે. 5. શાંતિ અને પરીક્ષા. વાક્ય, પરીક્ષા ખંડમાં હંમેશા શાંતિ જાળવો. પ્રશ્ન 2. નીચે આપેલા વાક્યોમાંથી લીટી દોરેલા શબ્દોના સ્થાને તેવો જ અર્થ ધરાવતો બીજો શબ્દ લખી વાક્ય ફરીથી લખો. 1. બગદાદ શહેરમાં શેખ અબ્દુલ્લાનો પરિવાર રહેતો હતો. અહીંયા મેં તમને અર્થ આપેલો છે, વાક્ય તમારે લખેલું છે. જવાબ, પરિવારનો અર્થ થશે કુટુંબ. 2. શેખ અબ્દુલ્લા ફરિશ્તાની વાત સાંભળી રહ્યા હતા. જવાબ, ફરિશ્તા એટલે દેવદૂત. 3. બીજી જ પડે એ તો પર્વત પર ચઢી ગયો. જવાબ, પર્વત એટલે પહાડ. 4. હરે રામને પોતાની શાખની ખૂબ પરવા હતી. જવાબ, શાખ એટલે નામના. 5. શેઠને તો હરખનો પાર ન રહ્યો. જવાબ આવશે, હરખ એટલે આનંદ. પ્રશ્ન 3. નીચે આપેલ લીટીમાં મૂળાક્ષર લખી અર્થપૂર્ણ શબ્દ બનાવો, જેના માર્ક છે 5. 1. ન ખાલી જગ્યા 6, તો અહીંયા મેં લખેલું છે ર, નરજ. 2. ડા ખાલી જગ્યા યો, તો જવાબ આવશે ડાહ હ યો. 3. જ ખાલી જગ્યા અડ ખાલી જગ્યા અડી ખાલી જગ્યા, તો અહીંયા અમે લખેલું છે જ ખ યા રિયુ. 4. પ ખાલી જગ્યા રિયુ, તો આવશે પંજરું. 5. વ ખાલી જગ્યા જા ખાલી જગ્યા, તો આવશે વણઝારો. પ્રશ્ન 4. ફકરો વાંચી આપેલા પ્રશ્નોના જવાબ આપો, માર્ક છે 5. તો અહીંયા ફકરો મેં આપેલો નથી, ડાયરેક્ટલી તમને આન્સર આપેલા છે. 1. તડકો ક્યારે નીકળ્યો હશે. જવાબ, વરસાદનું એક ઝાપટું પડ્યું કે તરત જ સરસ તડકો નીકળ્યો હતો. 2. ઈવાએ પતંગિયા ક્યાં જોયા. જવાબ, ઈવાએ પતંગિયા ઘર આંગણમાં રમતા જોયા. 3. ઈવાને ગમેલું પતંગિયું કેવું હતું. જવાબ, ઈવાને ગમેલું પતંગિયું મોટી પીળી પાંખોવાળું પતંગિયું હતું. 4. ઈવા શા માટે ઉદાસ થઈ ગઈ. જવાબ, બધા પતંગિયા ઉડી જતા ઈવા ઉદાસ થઈ ગઈ. 5. પતંગિયાનો મેળો જામેલો એટલે શું. જવાબ, પતંગિયાનો મેળો જામેલો એટલે લીમડાના ઝાડ પર બેઠેલો હતો. પ્રશ્ન 5. ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. માર્ક 5. 1. વૈભવી દાડમ ખરીદી છે. ઉત્તર, વૈભવી દાડમ ખરીદશે. 2. નવીન કસોટી લખે છે. જવાબ આવશે, નવીન કસોટી લખશે. 3. ધરતી દૂધ પીવે છે.
જવાબ ધરતી દૂધ પીશે. ચાર, ઈવા ક્યારે મેદાનમાં રમવા જાય છે? જવાબ ઈવા ક્યારે મેદાનમાં રમવા જશે. પાંચ, બા વાર્તા કહે છે? જવાબ આવશે બા વાર્તા કહેશે. જો મારો આ વિડીયો તમને થોડો પણ ઉપયોગી થયો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ છે ને સીડી એજ્યુકેશનને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.